না তো খুব ভাগ্যবান ছো। আজে সুরক্ষিত ছো। મારા પાછલા કરેલા પુણ્ય કર્મોનું ફળ, મારો શ્વાસ, હજુ મારા શરીર સાથે છે, મારું શરીર સ્વસ્થ છે, ચૈતન્ય સિતારા રૂપી આત્મા, કપાળની વચ્ચે આંખોની પાછળ દિવ્ય મણીની જેમ ચમકું છું, હું આત્મા, મારા મનની સ્થિતિને જોઉં છું, ની યાદ દેવડાવું છું, હું ખૂબ જ શક્તિશાળી આત્મા છું, જાત મામા અનંત શક્તિનો પ્રવાહ છે, હું આત્મા મારી શરીરને દુઆ આપું છું, મારા શરીર સાથે વાત કરું છું, મારા શરીરે મને આજ દિવસ સુધી સાથ આપ્યો, દુનિયા દેખાડી, સારા કર્મ કરાવ્યા, હું આત્માની ખૂબ સેવા કરી છે આ શરીરે, મારા શરીરને દિલથી દુઆ આપું છું, મુજબ આત્માથી નીકળતી પ્રેમની કિરણો શરીરના એક એક અંગને સ્નેહના વાઇબ્રેશન આપે છે,
મારા શરીરની બધી જ પીડા વિદાય લઈ રહી છું. આંખોનો થકવાટો દૂર થઈ ગયો. માથાનો ભાર હલકો થઈ ગયો. કરોડ રજ્જુના એક એક મણકામાંથી પસાર થતી આ સ્નેહની કિરણો મને ટેકો આપે છે. મારું શરીર સ્નેહની દુવાથી ભરપૂર અને આનંદિત છે. આ દેહની સંપૂર્ણ સેવા કરી આ શરીરથી હું છૂટી લઉં છું. થોડા સમય માટે મારી યાત્રા હવે શરીરની બહાર આરંભ કરું છું. હું આત્મા ચમકતો મળી મારો પ્રકાશ મારા શરીર તરફ ફેલાવી રહી છું. શરીરના પિંજરાથી મુક્ત આત્મા સ્વેચ્છાથી મારું શરીર છોડીને બહાર જાઉં છું. મારા ઘરના છતની ઉપરથી છાપરાથી ઉપર બ્રહ્માંડની તરફ યાત્રા કરું છું. ભૌતિક ઘરને છોડીને લાલ પ્રકાશના આધ્યાત્મિક ઘરમાં આધ્યાત્મિક ચેતના સાથે
કરુણા અને પ્રેમની મૂર્તિ પરમાત્માની સામે બેઠી છું. પરમાત્માના પ્રેમ અને કરુણાની કિરણો મારી ચમકને ખૂબ વધારી રહ્યા છે. સમય અને પરિસ્થિતિ પર મારો કોઈ જ કાબુ નથી. મારી સ્વસ્થિતિ પર મારો સંપૂર્ણ અધિકાર છે. પરમાત્માની દુઆઓ મારા તરફ વહી રહી છે. શિવ બાબાની દુઆ કરુણા પ્રેમ શક્તિને ભરી મારું ધ્યાન સૃષ્ટિની અસંખ્ય આત્માઓ તરફ એકાગ્ર કરું છું. અને પરમાત્મા અને અમારી વચ્ચે એ બધી જ આત્માઓ જે પોતાના શરીરના હિસાબ કિતાબ ચૂકતું કરી રહ્યા છે ને મર્જ કરું છું. બાબાની શક્તિ આત્માની અંદર શક્તિ ભરી રહી છે. દરેક બીમાર આત્માઓને હીલિંગ પાવર પહોંચી રહી છે.
દરેક શરીર છોડેલી આત્માને ટાઢક મળી રહી છે. ભગવાનને યાદ કરતી દરેક આત્માની મનોકામનાઓ પૂરી થઈ રહી છે. શિવ બાબાની શક્તિ શક્તિહીનમાં શક્તિ ભરી રહી છે. પરમાત્મા સાથે હું પણ આ સૃષ્ટિને સુખ અને શાંતિનું દાન આપી રહી છું. ભાગ્યવાન છું કે પરમાત્માના કાર્યમાં મેં હાથ અને સાથ આપ્યો. પરમાત્માની છત્ર છાયામાં વિશ્વ સેવા કરવા વાળી વિશેષ આત્મા બની ગઈ. ભાગ્યવાન છું કે ભગવાને મારામાં સદ્ગુણ ભરી દીધા. પરમાત્માના આ શ્રેષ્ઠ કાર્યની સ્મૃતિમાં હું ડીપ સાયલેન્સમાં જાઉં છું. ટોટલ સાયલેન્સ, અવાજથી પરે. મારા દરેક આત્મિક ભાઈ બહેનોને હું પ્રભુની શરણમાં બોલાવું છું. પરમાત્મા પ્રેમથી ભરપૂર થઈ
વિશ્વની સમસ્ત આત્માઓને દિલથી દુઆઓ નું મહાદાન કરી હું આત્મા ધીરેથી મારા શરીરમાં ફરી પાછી પ્રવેશ કરું છું. મેં હલકેથી પોતાની આંખો ખોલી તમે જે રૂમમાં બેઠા છો એ રૂમમાં તમારી નજરોને ફેરવો, આગળ પાછળ. યુ સી અરાઉન્ડ વોટ ઇઝ અરાઉન્ડ યુ, તમારી આજુબાજુમાં શું છે. બ્રિંગ યોર સેલ્ફ બેક ટુ યોર સેલ્ફ, તમારી જાતને ફરીવાર પોતાની આ સ્થિતિમાં પાછા લાવો. એ અવેરનેસમાં હું અહીંયા બેઠી છું, હું અહીંયા છું. પોતાની જાતને વર્તમાન સ્થિતિમાં જોઈ રહી છું, ઓબ્ઝર્વ કરી રહી છું. ઓમ શાંતિ. આજનો ટોપિક શું છે? આપણે પુણ્યનું, કારણ કે જ્યારે આપણને પરમાત્માએ લક્ષ્ય આપ્યું છે આપણા જીવનનું, જ્યારે આપણે વાસ્તવિક જીવનમાં જોઈએ છે કે ઘણા લોકો ખૂબ જ જ્ઞાની હોય છે, યોગી હોય છે, બહુ તપસ્યા કરે છે, પણ એ લોકોને ઘણા સમયના શરીરના હિસાબ કિતાબ હોય છે, એટલી બધી બીમારીઓ હોય છે. અને પછી એ જે લોકો લોજિકલ અને આર્ગ્યુમેન્ટિવ આત્માઓ હોય એ લોકો પછી એવે કે તમે બ્રહ્માકુમારીમાં જઈને શું કર્યું, જ્ઞાન સાંભળીને શું કર્યું, તમારી તો દશા જુઓ, તમે તો બીમાર પડો છો, તમને તો આ થાય છે, કાં તો લોકો બીજાને જજ કરે, રાઈટ. અને એમ એ લોકો પછી એમાં શું છે, આત્મા એ વસ્તુ જોઈને પોતાની જાતને એક પ્રકારના અજ્ઞાનતાની એક ઓર ચાદર ઓઢાવે કે આ બધું કરવાથી પણ કઈ ફાયદો નથી, જે થવાનું છે તો થાય જ છે, જો તમારા કર્મ ખરાબ હોય તો તમારે એને ચૂકતું કરવા જ પડે ને, તમારું આવું જ મોત થાય. એના કરતા આપણે ભગવાનનું નામ લો કે ન લો કશું જ ફરક પડતો નથી. તો એ પ્રકારની એક કહેવાય ને કે એક કબૂતર હોય, કબૂતર બિલાડીને જુએ અને આંખો બંધ કરી દે અને એમ કે બિલાડી ડઝન્ટ એક્ઝિસ્ટ, બટ ધેટ ડઝન્ટ મીન. એટલે જ્યારે કોઈ પરિસ્થિતિ આવે અને પરિસ્થિતિમાં આપણે આંખો બંધ કરી અને અજ્ઞાનતાથી આંખો બંધ કરીને એ પરિસ્થિતિને ન જોઈએ, એનો અર્થ એવું નથી કે પરિસ્થિતિ આપણી સામે નથી. પણ જે આજે આપણો સેશન છે કે પુણ્યનું ખાતું અને પાપનું ચૂકતું, એ સંગમ યુગ ઉપર, આ સમય ઉપર પરમાત્માના જ્ઞાનથી જો આપણે એ જીવવાની કળા શીખી લઈએ, એની વિધિ સમજી લઈએ, તો આપણને કહે ને કે આપણું મૃત્યુ જો છે એ સફળ થઈ જાય. અને સૌથી આપણે કેટલું બી ઘણી વખત જ્ઞાન સાંભળીએ ને, કે જ્ઞાન સાંભળ્યું હોય ને, હા હા કર્યું હોય ને, બીજાને ઘરમાં જઈને પણ બીજાને જ્ઞાન આપીને આવીએ, અરે બેન આ તો થાય, હા એવું તો પરિસ્થિતિ આવે જેમાં આપણે કઈ દુઃખી નહીં થવાનું, દુઃખી નહીં થવાનું. ટેસ્ટ કમ્સ ત્યારે આપણા પર આવે, કરેક્ટ. તો એ સમયે આપણે પાસ થવું હોય તો એની માટે પહેલા આપણા વિકર્મો નું લિસ્ટ, અને વિકર્મો નું લિસ્ટ પહેલા એનો એક્સેપ્ટન્સ કે મારાથી વિકર્મ થયા છે,
હવે આ જન્મના જે થયા છે, બાબાએ ઘણી વખત મુરલીમાં કીધું છે કે બચ્ચે અગર તુમ અપને પાપ કર્મ મુજે બતા દોગે, બાબા કો બતા દોગે તો વો આધા માફ હો જાયેંગે. હે ને, ભગવાને એમ કીધું છે કે તમે જો કહી દો, તમે તારે કરેલા પાપ કર્મ કહી દો તો તમારા અડધા માફ થઈ જાય. એટલે લોકોને એમ લાગે કે આપણે ભગવાનને કહી દઈએ ને એટલે આપણે કરેલા પાપ કર્મ ખતમ થઈ ગયા. પણ એ જ્ઞાનનો આ શબ્દ છે, પણ એ શબ્દના પાછળનો ભાવાર્થ એ છે, કારણ કે ભગવાને કીધું છે કે હું કોઈને માફ પણ નથી કરતો કે કોઈને શ્રાપ પણ નથી આપતો. કર્મોના ફળથી પરમાત્મા આપણને મુક્ત ના કરી શકે, એને મુક્ત કરવા માટે આપણે સ્વપુરુષાર્થ કરવો પડે. પણ ઘણી વખત મુરલીમાને બાબાએ કીધું છે, પરમાત્મા એમ કહે છે કે તમે મને કહી દો, તમારું બધું મને સમર્પણ કરી દો તો અડધું માફ થઈ જાય. એનો અર્થ શું કે સૌથી પહેલા માણસની જે સાયકોલોજી છે ને, કોઈ બી બે કોન્શિયસનેસમાં જાય, કાં તો એ રિજેક્ટ કરે કે મેં કર્યું જ નથી, એક્સેપ્ટ જ નહીં કરવાનું, અને બીજી વસ્તુ છે કે ગિલ્ટમાં જવાનું. કાં તો એક્સેપ્ટ નહીં કરવાનું અને કાં તો મેં કર્યું છે દોષી બનાવી અને પોતાની જાતે ગિલ્ટમાં જવાનું. તો આ બેની વચ્ચે આપણે ઘણા બધા જે જ્ઞાન સાંભળીને પણ આપણને એવું લાગે કે આપણે આપણી આપણી જાતને દોષ આપીએ એટલે એનાથી આપણા વિકર્મ ન બને, તો એ વિકર્મથી મુક્ત કરવાનો વાર નથી. વિકર્મ ચાલુ કેવી રીતે થાય? કારણ કે આપણે એમ કહીએ છીએ ને કે ચલો હું હવે ભગવાનની માર્ગ પર ચાલવા લાગી, મેં ભગવાન જેવા છે, પરમાત્મા જેવા છે એને યાદ કરવાનું શરૂ કરી દીધું, પણ છતાં પણ રહીએ છીએ શરીરમાં, અને જ્યારે શરીરમાં રહીએ છીએ, શરીર સાથે રહીએ છીએ, તો શરીરની સાથે રહીને શરીરની થી અલગ થવાની પ્રેક્ટિસ જે છે એ હજુ એટલી બધી નથી, અને એટલી બધી નથી એટલે શરીરની ઇન્દ્રિયોમાં, વ્યક્તિઓમાં, સ્થાનમાં, વસ્તુમાં શરીરના કનેક્શનને સેપરેટ કરવાની હજુ એટલી બધી પ્રેક્ટિસ નથી. તો વિકર્મ વિનાશ કરવાનો પહેલા હું આપણે જોઈએ કે પાપને ચૂકતું કરવાની વિધિ શું છે, પછી જોઈશું કે પુણ્યને જમા કરવાની વિધિ શું છે. તો સૌથી પહેલી વિકર્મથી પોતાની જાતને સેફટી રાખવા માટે સેફ વોલ જે છે એ છે સોલ કોન્શિયસનેસ. હવે સોલ કોન્શિયસનેસ એટલે શું, તો આપણે થોડુંક ડિટેલમાં જઈએ કે જ્યારે હું મારી જાતને આધ્યાત્મિક અસ્તિત્વથી છૂટી કરી દઉં છું, કે જ્યારે હું મારી જાતને બોડીની સાથે અટેચ કરીને કોઈ બી ડિમેન્શનથી કોઈ બી વ્યક્તિને જોઉં છું કે કોઈ બી પરિસ્થિતિને જોઉં છું કે કોઈ બી સ્થાનને જોઉં છું કે કોઈ બી વસ્તુઓને જોઉં છું, એનાથી ઇમિજિએટલી એ કોન્શિયસનેસ મારા ઉપર સવાર થઈ જાય છે, મારે અંદર ક્યારે પ્રવેશ કરી લે છે ને, એટલે જેને ભૂત કહેવાય, રાઈટ? ક્રોધનું ભૂત ને કામનું ભૂત ને લોભનું ભૂત ને મોહનું ભૂત. ભૂત એટલે શું? ભૂત એટલે શું? એટલે એને ભૂત, રાઈટ? એટલે વિકાર, પણ એને ભૂત કેમ કહેવાય? કારણ કે ભૂત આવે, તમે કોઈના ભૂત તમે જો જોયો, કારણ કે મારો તો અનુભવ છે કે કોઈની અંદર જો ભૂત પ્રવેશ કરે તો એ શું કરે, એને અસ્તિત્વથી દૂર કરી નાખે, કરે? એ ટોટલી ભૂત ઇન્ફ્લુઅન્સ કરે. એટલે ભૂત ઇન્ફ્લુઅન્સ કરે કે જે બોલે છે, જે કરે છે, કે જે બિહેવ કરે છે એ આઉટ ઓફ કંટ્રોલ છે. એટલે પરમાત્મા કહે છે કે હું શરીર નથી, એ સૌથી પહેલો બહુ જ પાવરફુલ, ડિફિકલ્ટ, ચેલેન્જિંગ પુરુષાર્થ છે. કારણ કે જ્યારે આપણે બોડીની ભાવનામાં આવી જઈએ, શરીરની ભાવનામાં આવી જઈએ, તો બે વસ્તુ થાય, એટ્રેક્શન થાય અને ઇલ્યુઝન થાય.
ઇલ્યુઝન થાય એટલે શું કે આપણે આપણે એ જોવા લાગીએ જે આપણે જોવું છે પણ જે સત્ય નથી. આપણે સત્યતાથી પોતાની જાતને એ સત્યતાને એક્સેપ્ટ કરવા માટે રેડી જ નથી થતા કે જે ફેક્ટ છે એ ફેક્ટને રીઝનિંગ આપવા માટે એની અંદરથી પછી એને એ સત્યને કંઈક લોજિકલ રીઝન આપવા માટે પછી કાં તો એ લોકોને બ્લેમ કરે અને કાં તો પોતાની જાતને બ્લેમ કરે. ઇન ધીસ સિચ્યુએશન એને એ આત્માને મેડિકલ ફેસિલિટી નહીં મળી, ઓકે, અને અમે એની બહુ સેવા નહીં કરી. સો કાં તો તમે પોતાને બ્લેમ કરો ને કાં તો ડોક્ટરને બ્લેમ કરો ને કાં તો કોરોનાને બ્લેમ કરો. સો આ બધું શું છે અને કહેવાય ડિલ્યુઝન અને ઇલ્યુઝન અને આ બધું વિકાર. ધીસ ઇઝ વોટ હેપન્સ. અને જ્ઞાન સાંભળેલું અને જ્ઞાનને ધારણ કરીને એનું સ્વરૂપ બનવું ઇટ્સ અ લોંગ લિસ્ટ અને ઇટ્સ લોંગ ડિસ્ટન્સ. અને એટલે જ પરમાત્મા કહે છે કે અને એમાં વિકર્મ જ બને ને, તમે દુઃખી થાવ તમારા દુઃખની અંદર તમે બીજાને ચાર શબ્દ દુઃખના બોલો એટલે એ દુઃખી થાય, પછી એ જે ઘરમાં હોય એ બીજાને ચાર શબ્દ બોલે એટલે એ લોકો દુઃખી થાય, તો દુઃખની ચેન વધતી જાય. દુઃખની ચેન વધતી જાય તો આટલા બધા દુઃખનું જે સોર્સ હું બનો તો મારા વિકર્મ કેટલા બને. અને આ બધું શા માટે થયું? બોટમ લાઈન, બીકોઝ હું આત્મિક સ્વરૂપને એક્સેપ્ટ નથી કરતી. એટલે સૌથી મોટું ચેલેન્જિંગ પણ છે ને સૌથી મોટું જ્ઞાન પણ જે છે, અને આ જ્ઞાન ગીતામાં પણ છે જ. ગીતામાં કીધું છે નષ્ટો મોહા સ્મૃતિ લબ્ધા. નષ્ટો મોહા બનવું એ વિકર્મ વિનાશ કરવાનું, વિકર્મ ન થવાની સૌથી સહજ વિધિ છે. જો નષ્ટ મોહા બનશું તો વિકર્મ નહીં બને. બીજું, જ્યારે આપણે પોતાની બોડી કોન્શિયસનેસમાં આવી જઈએ ત્યારે આપણે અધીનતામાં આવી જઈએ, પછી નેક્સ્ટ સ્ટેપ આવે ડિપેન્ડન્સીમાં. ડિપેન્ડન્સી થઈ જાય એટલે આપણે એડિક્ટિવ થઈ જાય. તમને નથી લાગતું કે આપણે આપણને દુઃખ એટલા માટે થાય છે કારણ કે આપણે લોકોનું એડિક્શન છે? આર વી એડિક્ટેડ ટુ પીપલ? લોકો દારૂના એડિક્ટે હોય આપણને લોકોનું એડિક્શન છે કે નહીં? સગાવાલાનું એડિક્શન, ફ્રેન્ડનું એડિક્શન, બેનનું એડિક્શન, ભાઈનું એડિક્શન છે કે નહીં? એડિક્શન તો છે ને, એ લોકોના એક્ઝિસ્ટન્સનું એડિક્શન, રાઈટ? હવે આપણને એમ જ ખબર છે એડિક્શન એટલે ઓલો ડ્રગ લઈને દારૂ પીએ જ, પણ આ તો એનાથી વધારે સિસ્ટમમાં ગયેલું એડિક્શન છે. કારણ કે એ એડિક્શન આપણને શાંતિથી કોણ દૂર, આપણે તો દારૂ નથી પીતા, નોનવેજ નથી ખાતા, કશું નથી કરતા, પણ આપણું વ્યસન જે વ્યક્તિઓ સાથે છે એને કેવી રીતે કોઈ દૂર કરે? એના માટે કઈ ટ્રિપલ એ પ્રોગ્રામ છે? ખબર છે ને કે ઓલા તમને જો દારૂ પીધો હોય તો તમારે ટ્રિપલ એ પ્રોગ્રામમાં જવું પડે ને તમારે પ્રોગ્રામ કરવું પડે ને તમારે એની ઓલા ગ્રુપમાં જવું પડે, રાઈટ? સપોર્ટ ગ્રુપમાં જવું પડે, રાઈટ? આપણને લોકોના એડિક્શનના સપોર્ટ ગ્રુપ છે? એમાંથી બહાર નીકળવાનું સપોર્ટ ગ્રુપ છે? કે મને મારી બેનનું બહુ એડિક્શન છે, મને મારા ભાઈનું એડિક્શન છે, એના સપોર્ટ ગ્રુપ છે? એના એડિક્શનમાંથી બહાર આવવાનું કોઈ સપોર્ટ ગ્રુપ છે? We are addicted. This is the group for that. There you go. Who's why we come to Brahma Kumari. I was waiting for the answer, so thanks. Because we are, I know we are mute, otherwise we do rest. Right? This is where you come. અહીંયા આપણે આવી અને ઈ સપોર્ટ સિસ્ટમમાં કે આપણે પોતાના ઉપર કેવી રીતે ઓલું કરીએ, રાઈટ? આપણે પોતાની જાતને, પોતાના માઇન્ડને એક લોકોના એડિક્શનથી કેટલા દિવસ દૂર કર્યા, કેટલી મિનિટ દૂર કર્યા, એનું કાઉન્ટ રાખવાથી આપણા વિકર્મ પર કંટ્રોલ આવતા થઈ જાય. બીકોઝ
ઇમોશનલી સેલ્ફ સસ્ટેન કરવું, પોતાની જાતને ઇમોશનલી પોતાની સાથે પોતાની જાતને સ્ટ્રેન્થમાં લાવવી એ ખૂબ જરૂરી છે. અને એ પહેલું સ્ટેપ છે આત્મિક સ્વરૂપમાં રહેવાનું, કે હું આત્મા છું, હું ત્યારે જ રહી શકીશ જ્યારે હું મારી જાત સાથે કમ્ફર્ટેબલ હોઈશ. મને એવું નહીં ફીલ થવું જોઈએ કે હું એકલી થઈ ગઈ, મને એવું ન લાગવું જોઈએ કોઈ દિવસ કે હું એકલી છું. કારણ કે જો મને એ ફીલ થાય છે કે હું એકલી છું, એનો મતલબ કે હું કોઈના બી એક્ઝિસ્ટન્સ વગર આઈ એમ કોલેપ્સ, રાઈટ? અને એ ઓવરનાઇટ ના થાય, ઓવરનાઇટ ના થાય. પણ જેમ ઓલા ટ્રિપલ એના પ્રોગ્રામમાં ઓલું કોઈન હોય, એક દિવસ રહી, બે દિવસ રહી, ત્રણ દિવસ રહી, રાઈટ? તો એવી જ રીતે હું એક મિનિટ રહી, બે મિનિટ રહી, ત્રણ મિનિટ રહી, કેટલી મિનિટ રહી દિવસમાં, હું કેટલી મિનિટ કમ્ફર્ટેબલ છું કોઈની સાથે વાત કર્યા વગર, કે મને આખો દિવસ કોઈ હાથમાં ફોન જોઈએ, રાઈટ? પછી વસ્તુઓનું એડિક્શન, ફોનનું એડિક્શન, જગ્યાનું એડિક્શન, મને તો મારા પલંગ પર જ ઊંઘ આવે ને મને તો મારું કમ્ફર્ટર હોય થાય ત્યારે જ થાય ને આ બધું હોય ને, તો એ એડિક્શનથી કોન્શિયસનેસથી આપણા વિકર્મ બરતા જાય, જે મેં તમને બધું કર્મોના પાછલા લેસનમાં મેં કહેલું, કરેક્ટ? તો વિકર્મથી દૂર થવા માટે પહેલા પોતાનાથી નજીક આવતા શીખવાનું. કારણ કે આપણે છે ને, અવર માઇન્ડ, આપણું મગજ, આપણા મન જે છે ને, એ બધા જ, જે લોકો ભગવાનમાં નથી માનતા ને એ લોકો આ કન્સેપ્ટમાં માને છે કે દરેકના મનની જે ગતિવિધિ છે એ બધાની સાથે કનેક્ટેડ છે, આખા વિશ્વ સાથે કનેક્ટેડ છે, રાઈટ? તો એ તમે આજે કોઈ બી દુનિયાના જગ્યાએ જાઓ અને કોઈ બી વ્યક્તિને પૂછો વોટ યુ વોન્ટ, તમને શું જોઈએ છે, બધા શું કહેશે? પીસ, રાઈટ? શાંતિ. તમે અમેરિકા જાઓ કે ઇન્ડિયા જાઓ કે સાઉથ અમેરિકા જાઓ કે ઓસ્ટ્રેલિયા જાઓ કે સાતે સાત ખંડમાં જાઓ, કોઈને પૂછો શું જોઈએ છે તો શું કહેશે? પીસફુલ લાઈફ, રાઈટ? સો પીસફુલ લાઈફ એનો અર્થ શું? કે વી ઓલ હેવ અ કોમન થોટ પ્રોસેસ and that thought process becomes a universal mind, right? So universal mind jo che to universal mind jo circulate thai rahyo che to universal mind ni energy pan circulate thai rahi che, right? So universal mind ni circulation ni andar potani jat ne feel karva mate, experience karva mate aaje bhagwan ne gyan aapyu tame atma chho, but this is very deep. તમે આત્મા છો શા માટે? કારણ કે એનાથી તમે તમારા જે વીકનેસીસ છે, ડિપેન્ડન્સી છે, એનાથી પોતાની જાતને ફ્રી કરી શકીએ. બંધન મુક્ત થયા વગર વિકર્મ મુક્ત ન થવાય, બંધન મુક્ત થયા વગર વિકર્મ મુક્ત ન થવાય. બીજી જે વિકર્મથી દૂર થવાની જે વિધિ છે એની અંદર છે કે પરમાત્માએ જે આપણને જ્ઞાન આપ્યું છે કર્મનું જ્ઞાન, એટલે આ બધા પોઈન્ટ્સ લખી નાખો, હું તમને લાઈક ઇન શોર્ટમાં સમજાવી દઈશ, કારણ કે આના ઉપર તો પછી બહુ લાંબુ થઈ જાય. પહેલા કર્મનું જ્ઞાન જે તમને આપેલું છે બહુ જ વેરી વેલ, સત્કર્મ, વિકર્મ અને અકર્મ. પછી વિશ્વ નાટકનું જ્ઞાન, વિશ્વ નાટકનું જ્ઞાન રોજ દિવસમાં તમે આટલા જ પોઈન્ટ પોતાની જાતને એક વખત 100% ફોટો લઈ લો, 100%, અને બાકી જે લોકોની મેમરી બહુ જ ફર્સ્ટ ક્લાસ છે આઈ હેવ નો પ્રોબ્લેમ, બાકી જો તમારે જોઈતું હોય તો તમે ફોટો લઈ લો. દિવસમાં એક વખત આ રિમાઇન્ડર પોતાની જાતને આપો. ડ્રામા કલ્યાણકારી છે, ડ્રામામાં જે બી થાય છે એમાં અન્યાય બિલકુલ નથી થતો, હું તમને કહાની કહીશ એની. તો ડ્રામા જે છે એ ન્યાયપૂર્ણ છે,
ડ્રામા જે છે એ વિવિધતાપૂર્ણ છે, એની અંદર બહુ બધી વેરાયટી છે, બહુ બધા ડિમેન્શન છે. ઇટ ઇઝ નોટ અ બ્લેક એન્ડ વ્હાઈટ. એમાં કર્મનું જ્ઞાન આવી જાય, સમયનું જ્ઞાન આવી જાય, પછી સ્થિતિનું જ્ઞાન આવી જાય, પરિસ્થિતિનું જ્ઞાન આવી જાય. એટલે ડ્રામાની અંદર બહુ બધા સીન સિનરીઝ છે, એટલે વિવિધતા વાળું જ્ઞાન છે. બીજું, ડ્રામા પુનરાવર્તિત છે, એટલે જો એ કલ્યાણકારી છે. એક્ઝામ્પલ, ગીતાનું જો અધ્યાય, ગીતાનું જે પ્રિન્સિપલ ને પણ જો ઇફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, ડ્રામા કલ્યાણકારી છે અને ડ્રામામાં પુનરાવર્તન થાય છે, આ બે પ્રિન્સિપલ ને સાથે ચલાવીએ તો જયારે પુનરાવર્તન થવાનું છે એ સારું જ થવાનું છે, તો હું ફિયર માં કેમ રહું? પોતાની જાતને પૂછવાનું, શા માટે હું ભયમાં જીવું, શા માટે ઇનસિક્યોરિટીમાં જીવું, ત્યાં શા માટે મારા બ્રેનના સેલ્સની અંદરથી નેગેટિવ કેમિકલ એનર્જી રિલીઝ કરું? પૂછવાનું, પોતાની જાતને વાત કરવાની, પોતાની જાતને પૂછવાનું કે હું શા માટે આવું કરું છું. રાઈટ? આપણે બીજાને તો ફટાક કરતું પૂછે, તું કેમ આવું કરે છે? તો પોતાની જાતને પૂછવાનું, કેમ આવું કરું છું? બીજું કે કશું જ નવું નથી બની રહ્યું. ધીસ ઇઝ, એટલે આ જે છે એ પ્રિન્સિપલ દાદી જાનકી, દાદી પ્રકાશમણી હંમેશા કહેતા કે બની બનાઈ બન રહી, અબ કુછ બનની નાહી, નથિંગ ન્યૂ, કશું નવું નથી. થવાનું હતું થયું, કશું નવું નથી. અને ઘણી વખત એ આપણી વોકેબ્યુલરીમાં આવી જાય ને, તો એવી, કારણ કે વોકેબ્યુલરીમાં આવતા પહેલા માઇન્ડે થોટને રિલીઝ કરવા પડે. થોટ રિલીઝ થાય તો બ્રેઇન કેમિકલ્સ પોઝિટિવ અને પાવરફુલ થોટ રિલીઝ કરે, તો એ કેમિકલ એનર્જી જે રિલીઝ થાય એ પોઝિટિવ કેમિકલ રિલીઝ થાય, એટલે માઇન્ડની અંદર સ્ટેબિલિટી વાળી એનર્જી રિલીઝ થાય. સ્ટેબિલિટી વાળી રિલીઝ થાય તો ક્લેરિટી આવે, ક્લેરિટી આવે તો આપણને સોલ્યુશન દેખાય. ડ્રામાના જો આ બધા જ પ્રિન્સિપલ એક વખત યાદ રાખશું તો જીવનમાં આવતી પરિસ્થિતિને સાથે જજુમવા માટેની આપણને ક્લેરિટી આવતી જશે. રોજ એક વખત, આ આપણો, આ આપણા ગીતાનો શ્લોક છે. બીજું, કોઈની નિંદા નહીં કરવાની, આણે આમ નહીં કર્યું, આણે કેમ કર્યું, આણે આવું કર્યું, કારણ કે ડ્રામામાં એ જ કરવામાં આવે છે કે જે એને પાર્ટ મળેલો છે, અને એ જે પાર્ટ બજાવે છે એ તમારી પરીક્ષા છે. રાઈટ? અત્યારના જ હું એક બેનને કહેતી હતી કે જો ઓલી પરીક્ષાની અંદર તમને ક્વેશ્ચન પેપર જે છે એ કાગળ ના હોય, રાઈટ, અને આ જે ભણવાનું ભણી રહ્યા છે એના ક્વેશ્ચન પેપર પરિસ્થિતિ ના હોય. સવારના બાબા કહેશે કે તો જે દિવસે બાબાએ મુરલીમાં કીધું કે કોઈ બી શરીર છોડી દે તો એને યાદ કરવા, જેણે શરીર છોડ્યું છે એને યાદ કરવા કરતા તમે એને, ભગવાનને યાદ કરશો તો તમારી મુક્તિ થઈ જશે. અને મુરલી પતિને મારી મમ્મીએ શરીર છોડ્યું. જે વખતે બાબાએ કીધું કે જે ગુજરી જાય એના ઉપર નહીં વિચારવાનું પણ બાબાને યાદ કરવાના, અને તરત જ પરિસ્થિતિ આવે. તમને જ્ઞાન આપ્યું, તમે વાપરતા શીખ્યા તો તમને એક્ઝામમાં પેપર કેવા આવે? આવા આવે. તરત જ તમને અહીંયા કીધું નહીં કે પેપર, એટલે એની અંદર પછી કોઈનો દોષ નથી. આપણે કોઈને દોષ ના આપી શકીએ. પછી હવે હું એમ કહું, આ મેં તો કઈ કર્યું જ નહીં, આમ જ છે ને તેમ જ છે, તો હું બેઠી બેઠી પછી પોતાની જાતને સેલ્ફ અબ્યુઝ કરી રાખું, પછી કર્મ બને, વિકર્મ બને. પણ જો ડ્રામાનું આ હોય તો કોઈની નિંદા નહીં કરવાની, જે છે જેવું છે એ ઓકે છે. રાઈટ? આમાં મારા ખ્યાલથી એક બે જણા જૈન છે, તો આ છે ને મહાવીર ભગવાનની સ્ટોરી છે. એમના જૈનની બહુ સરસ સરસ સ્ટોરી છે. મેં બે ત્રણ તો વાંચી છે, બહુ લાંબી એક સ્ટોરી બહુ લાંબી છે, પણ આ બહુ સરસ ફાઇન સ્ટોરી છે. તો એવું હતું કે એક રાજા હતો અને રાજાને નીંદ નહોતી આવતી. તો રાજાને નીંદ નહોતી આવતી તો એણે એના ઓલા જે ગાયક હતો એને બોલાવ્યો અને એને કીધું કે તું સુંદર ગીત ગા તો હું સુઈ જાઉં. અને પછી રાજાએ કીધું કે જ્યારે એ ગીત પતિ, જ્યારે હું સુઈ જાઉં ને
તો તું ગીત ગાવાનું બંધ કરી દે છે. તો રાજા તો સુઈ ગયો, પણ સુઈને ઉઠ્યો તો પણ ઓલો જે સંગીત વગાડવાનું એને બંધ જ નહીં કર્યું, અને સંગીત વગાડ્યા જ રાખ્યું, વગાડ્યા જ રાખ્યું. રાજા ગુસ્સે થઈ ગયો, ગુસ્સે થઈ ગયો તો એને કીધું કે એના એના ઓલા શું કહેવાય સૈનિકોને બોલાવ્યા અને એને કીધું કે આને લઈ જાઓ અહીંયાથી, અને એના કાનમાં જે છે ને ઉકળતું શીશું નાખી દો, એના કાનમાં ઉકળતું શીશું નાખી દો, અને લાઈક યુ નો લાઈફ કેરી ઓન. અને પછી બીજું સીન આવે છે જેની અંદર એક જંગલની અંદર તપસ્વી જે છે ઉભા ઉભા તપ કરી રહ્યા હતા, કે ઘણા લોકો ઉભા ઉભા રહીને તપ કરે ને, તો ઉભા ઉભા તપ કરી રહ્યા હતા અને ડીપ મેડિટેશનમાં હતા. તો ત્યાં છે ને એક ભરવાડ આવ્યો, એ ભરવાડ આવ્યો અને પોતાના ઓલા બધા ઘેટા બકરાને લઈને આવ્યો. અને પછી કારણ કે આ માણસ ઉભો હતો અને આંખો બંધ હતી, તેને લાગ્યું આ ઉભો છે, એને કીધું કે હું આવું છું અને મારા અહીંયા ઘેટા બકરા છે તો તું એનું ધ્યાન રાખજે એમ. તો ઓલાએ કઈ રિસ્પોન્ડ નહીં આપ્યો, કારણ કે મેડિટેશનમાં હતા, એ જે તપસ્વી હતા એ મેડિટેશનમાં હતા, એમણે ધ્યાન નહીં આપ્યું. તો ઓલાએ બે ત્રણ વખત કીધું, તો એને કીધું કે ચલો એને સાંભળ્યું તો હશે ને, એમ કરીને જતો રહ્યો જતો રહ્યો. તો ઓલા અને એ ગયા પછી આ યોગી તો હતા, એ તો પોતાના તપસ્યામાં હતા, તો એના જે બધા ઘેટા બકરા હતા એ બધા વેર વિખેર થઈ ગયા અને જતા રહ્યા, લાઈક યુ નો દે જસ્ટ ડિસઅપીયર્ડ. અને થોડી વારમાં ઓલો ભરવાડ આવ્યો, ભરવાડ આવ્યો અને એને કીધું કે મારા ઘેટા બકરા ક્યાં ગયા, તો આ તો તપસ્યામાં એને તો સાંભળ્યું જ નહીં. અને એ પછી ગોતવા ગયો, અને ગોતવા ગયો અને ગોતી ગોતીને થાકી ગયો અને પાછો આવ્યો. તો થોડો સમય થઈ ગયો પછી એના ઘેટા બકરા જે છે એ પાછા ઓલા યોગી જે હતા તપસ્વી જે હતા એની આજુબાજુ આવી ગયા. તો ઓલો પાછો આવ્યો તો એને જોયું કે આ તો પાછા આ તો અહીંયા જ છે. તો બહુ ગુસ્સે થયો કે તું અહીંયા હું તારી સાથે વાત કરું છું, તું સાંભળતો નથી અને તું મને જવાબ નથી આપતો, અને તે બધા મારા ઘેટા બકરાને છુપાડીને રાખ્યા હતા, ઓલા તો જરાય જવાબ ના આપે, જરાય જવાબ. તો કે અચ્છા ચલો તને હું તને આટલું કહું છું એનો મતલબ એમ, અને તું સાંભળતો નથી એમ, તારા કાનનો તો કઈ યુઝ જ નથી ને, તારા તો કાનનો શું યુઝ છે. તો એને શું કર્યું કે એની પાસે જે ઓલી ખીલી હતી એ ખીલી કાનમાં નાખી દીધી. હવે ખીલી કાનમાં નાખી દીધી અને પછી ઓફકોર્સ આત્મામાં શરીરમાં આત્મા છે એટલે એ આત્માને દુઃખ તો થાય જ ને. તો પછી અને એ હતા મહાવીર સ્વામી જે તપસ્યા કરતા હતા ને, એમના જે 24માં તીર્થંકર છે, જૈનના 24માં તીર્થંકર છે એ મહાવીર સ્વામી હતા. પછી ડોક્ટર પછી કોઈ બાજુના ગામમાં ગયા અને ડોક્ટર પાસે ગયા અને આટલું બધું સહન કરતા હતા તો ડોક્ટર અને ત્યારે એમણે ત્યારે મહાવીર સ્વામીએ ડોક્ટરે એને એમ કીધું કે તમે જરા પણ કમ્પ્લેન નહીં કરી કે આ માણસે આટલું કર્યું, તમે જરા પણ કશું નહીં બોલ્યા અને તમે બધી વેદના સહન કરી લીધી. ત્યારે મહાવીર સ્વામીએ કીધું કે જયારે હું તપસ્યા કરતો તો ત્યારે પાછલા જન્મમાં મેં જોયું કે એ પાછલા જન્મમાં જે રાજા હતો જેને ઓલા ગાયકના કાનમાં શીશું નાખેલું એના હિસાબ કિતાબ પૂરો કરવા માટે એને મહાવીર સ્વામીના કાનમાં ખીલો ઠોક્યો. પણ બીકોઝ એ મહાવીર સ્વામીનું તપ એટલું બધું હતું અને એમણે એમની એ બધું સહન કરી લીધું અને એટલે પછી એની જે પીડા હતી એ પીડા જે આત્માને ભોગવવી પડી એ એના હિસાબમાં, કારણ કે તમે આટલું કર્યું હોય તો એને ડબલ ને ત્રિબલ કરી તમારી સેવકોલી થઈ જાય રાઈટ. પણ બીકોઝ એમનું તપસ્યાનું બળ હતું, એમના મેડિટેશનનું બળ હતું, તો એના લીધે મહાવીર સ્વામીને એની પીડા જે ભોગવવી પડી બહુ ઓછી હતી. તો એવું જ થાય છે કે પાછલા હિસાબ કિતાબની અંદર જો આપણી પાસે આવે તો એની કમ્પ્લેન કર્યા વગર, એને પ્રસરાવ્યા વગર, એને સ્પ્રેડ કર્યા વગર એને એક્સેપ્ટ કરી દઈએ અને પોતાની સ્થિતિને પણ ડિટેચ થઈને જોઈએ તો જ વિકર્મ વિનાશ થાય, નહીં તો વિકર્મ આગળ કેરી ફોરવર્ડ થતા રાખે. એણે મને આ કર્યું હવે હું આમ કરીશ, એના વિશે વિચારવાનું, એના વિશે કહેવાનું, એના વિશે નિંદા કરવાની, એના વિશે કોઈના કાનની અંદર ખરાબ વાતો નાખવાની, એના વિશે નેગેટિવિટી બોલવાની,
હિસાબ કિતાબ બનતા જ જાય, બનતા જ જાય. એક એટલે તમે જોયું છે આપણે ઓલી છાબડી હોય ને, ઓલી વાંસની છાબડી હોય, અને વાંસની છાબડીની અંદર એને તમે પાણીના નળ નીચે મૂકો, તેમાં પાણી ભરાય ખરું? વાંસની છાબડીમાં પાણી ભરાય ના? ભરાય ને. એવી જ રીતે આપણે ઉપરથી પરમાત્માની શક્તિ આવી રહી છે, ને પરમાત્મા હીલ કરી રહ્યા છે, ને આમ કરી રહ્યા છે, ને તેમ કરી રહ્યા છે, ને આખો દિવસ પછી લોકોની કમ્પ્લેન કર્યા રાખે, તો એ વાંસની છાબડીમાં, વાંસની છાબડીમાં પાણી ભરવા જેવું છે. સમજે? એટલે ડ્રામાનું જ્ઞાન હશે તો વિકર્મ બનવામાં ફૂલ સ્ટોપ લાગશે. ઓકે, પછી ત્રીજી વસ્તુ છે આત્મ અભિમાની સ્થિતિ, જે મેં તમને પહેલા જ કહ્યું. પછી પરમાત્માની યાદ. તો 1978 ની મુરલી આજે જ મેં સાંભળી, તો 1978 ની મુરલીની અંદર બાબાએ કહ્યું છે, પરમાત્માએ કહ્યું છે કે આ સમય એવો છે કે જેની અંદર તમારી તમારું ડબલ ઇન્જિન છે. ડબલ ઇન્જિન છે, પરમાત્મા પણ છે અને સાથે બ્રહ્મા બાબા બી છે, અને આપણને ગાઈડ કરવા માટે બ્રહ્મા બાબા એઝ અ એક્ઝામ્પલ પણ છે, રાઈટ? તો જ્યારે આપણે પરમાત્માની યાદમાં હોઈએ અને છાબડી લઈને નહીં પણ માટલું લઈને બેસીએ કાણા વગરનું, તો પરમાત્માની યાદમાં જ્યારે આપણે પોતાની જાતને આત્મિક સ્વરૂપમાં સ્થિત કરી દઈએ ત્યારે બે પ્રોસેસ થાય. એક, વિકર્મ ન થવા માટેની આધ્યાત્મિક શક્તિ વધે, અને બીજું, આધ્યાત્મિક શક્તિ વધવાથી, વિકર્મ ન થવાથી પુણ્યનું ખાતું જમા પણ થવાનું શરૂ થઈ જાય. શિવ પરમાત્માની યાદમાં બેસીએ ત્યારે પાછલા વિકર્મ વિનાશ થાય, વિકર્મ વિનાશ થવાથી નેગેટિવનું ઇન્ફ્લુઅન્સ ઓછું થાય આત્મા પર, નેગેટિવનું ઇન્ફ્લુઅન્સ ઓછું તો પોઝિટિવ કરવાના ચાન્સીસ વધી જાય. મેક સેન્સ? યા, રાઈટ. એટલે જ્યારે આપણે પરમાત્માની યાદમાં હોઈએ ત્યારે આપણે, મેં હમણાં સેટરડેના જે મેડિટેશન કરેલું ને, પરમાત્માની યાદમાં શું થાય કે આપણા પાછલા કરેલી નેગેટિવિટીની મેમરી, પેલા નેગેટિવ આપણને વિકર્મ કરાવે છે, કોણ ખબર છે? આપણી પાસ્ટ નેગેટિવ મેમરી, પાછી મેમરી કિકિન થાય અને આપણે વિકર્મ કરીએ. આપણને ઇન્ફ્લુઅન્સ આપણને નીચે કોણ ખેંચે છે? એક જ વસ્તુ, પાસ્ટ મેમરી. એક જ વસ્તુ આપણી આત્માને નીચે ખેંચે છે અને આપણને કાદવમાં લઈ જવા વાળી ફક્ત આપણી પાછલી મેમરી છે. પાછલી મેમરી માંથી બહાર નીકળવા માટે પરમાત્માની યાદ જોઈએ. પાછલી મેમરી બહાર નીકળવા માટે પરમાત્માની યાદ મદદ કરે, કારણ કે પાછલા સંસ્કાર મર્જ થઈ જાય અને એનાથી જે ટોપના ઉપરના લેયરના સંસ્કાર જે છે, એ શાંતિ, પ્રેમ, આનંદ, સુખના સંસ્કાર જે છે, એ વર્ક કરવાના ચાલુ થાય, અને એ વર્ક કરવાના ચાલુ થાય એટલે પુણ્યનું ખાતું જમા થાય. સમજાયું? યસ. પછી આ બધું કરવા માટે તમારે વિચાર સાગર મંથન કરવું પડે. યુ શુડ બી કનેક્ટેડ ટુ યોર સેલ્ફ, પોતાની સાથેનું કોન્વર્સેશન. એટલે જ મેં કીધું કે પોતાની સાથે કમ્ફર્ટેબલ ફીલ કરવાનું અને લોકોનો સાથેનું એડિક્શન, લોકોના સાથેનું એડિક્શન દૂર નહીં કરો ત્યાં સુધી પોતાની જાતને કમ્ફર્ટેબલ છો એ ખબર જ નહીં પડે. તમને જેને રોજ ફોન કરવાની આદત હોય ને, એને બે દિવસ ફોન નહીં કરો, અને એનો ફોન આવે ને તો એને જસ્ટ કહો કે આઈ વિલ કોલ યુ આફ્ટર 5 ડેઝ એન્ડ યુ સી કેન યુ લિવ વિથ ઇટ. ઇટ્સ અ બિગ ડિફરન્ટ. રોજ તમને જેને ફોન પર જેની સાથે ગપ્પા મારવાની આદત હોય ને, તમારી જાતને તમે રિફ્રેન કરી શકો છો? એટલે આપણને એ આપણા પાસે કંટ્રોલ હોવો જોઈએ. મારે કરવું હોય તો હું કરીશ, અને નહીં કરવું હોય તો નહીં કરું, રાઈટ? બરાબર ને? જેવી રીતે આપણે એમ કહે ને કે મારે આજે ગુજરાતી ક્લાસ કરવો હશે તો કરીશ, નહીં કરવું હોય તો નહીં કરું, તો ઘણા લોકો જે નથી આવતા, 100-100 જણા થોડી આવે છે, રાઈટ? તો એની માટે આપણી મરજી ચલાવે છે કે નહીં?
રાઈટ? રોજ ને રોજ તો દૂધી નું શાક નથી ખાતા ને? રોજ ને રોજ દૂધી નું શાક ખાવ છો? તો એની અંદર મરજી ચલાવો છો કે નહીં? તો પછી સિમ્પલ છે, સેમ મરજી ચલાવવાની, લોકો સાથે વાત કરવામાં. આજે દૂધી નું શાક ન ખાવું, આજે ન વાત કરવી, આજે દૂધી નું શાક ખાધું, હવે આવતા અઠવાડિયે ખાશું, આવતા અઠવાડિયે વાત કરશું. આજે કરી ને રોજ રોજ શું કરવાની હોય? હું જયારે અહિયાં આવીને, અમેરિકા હું આવીને, ત્યારે મારી મમ્મી સાથે મેં એક સેટ કર્યું હતું. મમ્મીને મેં કીધું તું, મમ્મી હું તને કઈ બી થઈ જશે અઠવાડિયામાં એક વાર ફોન કરીશ. તો મારી મમ્મીનું એ ખબર જ હતી કે અઠવાડિયામાં એક જ દિવસ આનો ફોન આવશે, અને અઠવાડિયા પછી જો 10 દિવસ 12 દિવસ કોઈ વાર થઈ જાય ને, તો શી વુડ નેવર કોલ મી, શી વિલ વેટ ફોર માય કોલ. Because you set expectation, any relationship, you have to set expectation and then you have to respect. Ek expectation karvani ane pachi ane respect bhi karvano. Pachi tamara sankalp nahi chalva joye, ee atmana sankalp nahi chalva, ane phone kem nahi karyo. Right? Karan ki pachi tame besho etle tamne ee yaad aavshe, oh aaje 7 divas thi gaya, phone nahi karyo. Right? Addiction. આને કહેવાય એડિક્શન, આને કહેવાય નશો. કોઈનો ફોન વાઈ ગયો એટલે કે ને, એટલે બાબા પછી પોતાની લાઈફસ્ટાઈલની અંદર થોડોક આપણે પરિવર્તન લાવવાનું, જે આપણને ભગવાને કીધું છે એના સ્વરૂપ બનવાની સ્થિતિ પર જરા વધારે અભ્યાસ કરવાનો, સ્વમાનનો અભ્યાસ કરવાનો. સ્વમાનનો અભ્યાસ કરવાનો એટલે કે આપણે જો વિકર્મમાંથી બહાર નીકળવું હોય તો સ્મૃતિ અને વિસ્મૃતિ એ બે વસ્તુને સમજવાની જરૂર છે. સ્મૃતિ એટલે હું શું બનવાની છું, વિસ્મૃતિ જે હું નથી. ઘડી ઘડી આપણે પોતાની જાતને એ સ્મૃતિ આપવી પડે. તો એ સ્મૃતિ જે છે એ ડ્રાઈવ કરશે, એ તમને ચલાવશે, અને જે હું નથી એને ઓટોમેટિકલી વિસ્મૃતિ થઈ જશે. એટલે સ્મૃતિ અને વિસ્મૃતિ નો આ ખેલ છે. રાઈટ, મનસા સેવા જે છે એનાથી પણ આપણી સ્મૃતિ શ્રેષ્ઠ થઈ શકે. પછી યોગ નિંદ્રા નો અભ્યાસ કરો. એટલે મારે ખ્યાલથી એક વખત મેં કરાવ્યું હતું, રાઈટ તમને? નહીં કરાવ્યું છે, યોગ નિંદ્રા કરાવી હતી. રાઈટ, એટલે યોગ નિંદ્રા મેં કરાવેલું છે. પણ યોગ નિંદ્રાની અંદર જયારે રાતના સુઈ જાઓ ને, ત્યારે તમારે પગ થી લઈને માથા સુધી આખા શરીરની અંદર પોતાની આત્મિક એનર્જી, જે મેં આજે બિગિનિંગના મેડિટેશનમાં કરાવ્યું હતું ને, એ આત્મિક એનર્જીથી પોતાની જાતને હીલ કરવાની કોશિશ કરવાની. બીજી વસ્તુ છે કે આપણું મનને છે ને, કારણ કે ઘણા વખત થી આમ છૂટું છોડી દીધેલું છે ને, રાઈટ? એટલે ઘણા લોકોને ખબર, છોકરાઓને પાડવાની બહુ જ નાઇસ સ્ટાઇલ, બેટા નહીં કર ને, બેટા નહીં કર, નહીં કરવાનું, આવું નહીં કરવાનું, આવું નહીં કરવાનું. પછી ઘણા પછી જયારે બહુ વખત સુધી નહીં કરવાનું, નહીં કરવાનું ના સાંભળે જ નહીં, પછી શું કે ઈ જે મારું પ્રેમથી ચાલુ, નહીં કર ને, આવું નહીં કર, આવું ન કરાય, ન કરાય. પણ ઈ વર્ક ન કરે એટલે પછી શું કરવું પડે? ઓર્ડર. એટલે આપણે આપણા મનને રોજ રોજ તો કહીએ આવું નહીં કરવાનું, દુખી નહીં થવાનું, આવું નહીં કરવાનું, નહીં કરવાનું, ન સાંભળે ને, એટલે પછી ઓર્ડર. અને ઓર્ડર કરવા માટે જેવી રીતે હું કહું છું ને, સેલ્ફ કોન્વર્સેશન ની અંદર you are not going to do it. ના એટલે ના, અને હા એટલે હા, કરવાનું છે એટલે કરવાનું જ છે. દર મંગળવારે ગુજરાતી ક્લાસ કરવાનો એટલે કરવાનો, બરાબર? બરાબર, એ ઓર્ડર કરી દેવાનું. એ તો અમારો પીપલ એ છે ને, રાઈટ? એટલે એ ઓર્ડર કરી દેવાનો. એવી જ રીતે પોતાની જાતને જે આપણને સંસ્કારમાં ઢાળવું હોય એ ઢાળવા માટે પોતાની જાતને આપણે પોતે ફોર્સફુલી કમાન્ડ કરવા કહેવા પડે. રાઈટ, રડવાનું નહીં એટલે નહીં રડવાનું,
વિચારવાનું નહીં એટલે નહીં વિચારવાનું, તો ભાઈ શું કરવાનું? વર્ક પર જવાનું, કંઈક બીજું વિચારવાનું. એટલે એની માટે પછી પોતાના પુરુષાર્થ પોતે કરવાના, કારણ કે દરેકની પોતાની સિચ્યુએશન હોય, રાઈટ. અને ઘણી વખત જ્યારે સિચ્યુએશન આવે ને આપણે નેગેટિવિટીમાં જતા રહીએ, તો આપણે પોતાની જાતને એ કહેવાનું કે પોઝિટિવ જ વિચારો. તો એની માટે તમારે ઓર્ડર કરવું પડે, રાઈટ. અને બીજું છે, જેને દુઃખ આપ્યું છે એની પાસેથી માફી માંગો, અને જેનાથી દુઃખ અને જેનાથી આપણે સુખ લીધું છે એનો આભાર માનો. મા બાપનો આભાર માનો, પ્રકૃતિનો આભાર માનો, શરીરનો આભાર માનો, ઘરનો આભાર માનો, ધનનો આભાર માનો, જે બી આપણને મળ્યું છે એનો આભાર માનવો, જેણે બી આપણને કઈ બી આપ્યું છે એનો આભાર માનો. હે ને, મા બાપ ન હોત તો આપણે અહીંયા બેઠા જ ન હોત ને, સપોર્ટ સિસ્ટમ જ ચાલુ ન થાત, રાઈટ. એટલે મા બાપ તો એ આપણી સૌથી પહેલી સપોર્ટ સિસ્ટમ છે, રાઈટ. ભલે ને આ શરીરમાં હોય કે બીજા શરીરમાં હોય, રાઈટ. એટલે દરેક વ્યક્તિનો આભાર માનો, જે સાથ આપે છે એનો આભાર માનો, શરીર સાથ આપે છે એનો આભાર માનો, ધનનો આભાર માનો. એટલે એ જે ગ્રેટિટ્યુડની ભાવના છે એનાથી ઓટોમેટિકલી જે છે મારા રૂહાનિયતના અને રોયલ્ટીના સંસ્કાર ઇમર્જ થશે. કારણ કે આપણામાં ઈગો ઓછો થઈ જાય જ્યારે આપણને ખબર પડે કે હું સર્વે સર્વા નથી, મારાથી દુનિયા ચાલતી નથી, અને હું એ એકલો ચાલતો નથી, હું એ કઈ મારી જાતે કે આખી દુનિયા ચલાવતી નથી, અને હું મારી જાતે કઈ ઘરે ચલાવતી નથી, ને મારી જાતે એકલી તો હું કશું જ નથી કરી શકતી, રાઈટ. તો જ્યારે એ વસ્તુનો અહેસાસ હોય તો એની અંદર નમ્રતા આવે, આભાર માનવાથી નમ્રતા આવે, અને માફી માંગવાથી આપણું જે આપણી જે ઈગો જે છે, આપણને જે એક લેયર બની ગયું છે, જે અભિમાનનું, શારીરિક અભિમાનનું જે લેયર છે, એને પણ તોડવાની શક્તિ આવે. અને આપણે જે આત્મા શરીર છોડી દીધું છે, જે આત્મા શરીરમાં છે, જે આત્મા આપણાથી દૂર છે, કોઈની બી સાથે છે, પ્રેમ અને શાંતિની શક્તિથી માફી માંગી લેવી, અને એ માફી માંગી લેવી, અને એ એનર્જી જે છે એનાથી શું થશે, હું તમને કહું, અમારા અનુભવથી હું તમને કહું છું કે જ્યારે બી આપણે કોઈ આત્માને પહેલા માફ કરીએ, પછી પરમાત્માની સામે ઇમર્જ કરીએ, એ આત્માની અંદર શક્તિ ભરીએ, તો આપણે કરેલી સેવાના ઋણમાં એ આત્મા ઓબ્લિગેટેડ થઈ જાય. એટલે એની નેગેટિવ એનર્જી બાઉન્સ બેક ન થાય. યુ ગેટ ઇટ? હું આત્મા જ્યાં શરીરથી પહોંચી શકતી નથી, જ્યાં કોઈની શરીરથી સેવા નથી કરી શકતી, ત્યાં હું મારા પિતા પરમાત્મા શિવ બાબા સાથે એ હોસ્પિટલ, જ્યાં ખૂબ દર્દીઓ બીમારીથી મુક્ત થવા માંગે છે, એમને હું મુક્તિ આપી રહી છું. દરેક બીમાર વ્યક્તિના માથા પર શિવ પરમાત્માનો હાથ છે. અને એમની આત્મામાં ભરાઈ રહેલી શક્તિ એમને નવી શારીરિક જાગૃતિ આપી રહી છે. એ આત્માની તબિયત સારી થઈ રહી છે. દિલની ધડકનો મજબૂત બની રહી છે.
દર્દીની પીડા, વિદાય લઈ રહી છે. આત્માને મીઠી અને હીલિંગ વાળી નિંદ્રા આવી રહી છે. હું મારા મનથી આત્માને ખૂબ દુઆઓથી ભરપૂર કરું છું. પરમાત્મા તમારા શરીરને સારું સ્વાસ્થ્ય આપે. ખૂબ શક્તિ આપે. અને આત્મા સાજી થઈને હોસ્પિટલથી બહાર જઈ રહી છે. એમના ચહેરા પર ખુશી છે. પરિવારને મળવાનો આનંદ છે. હું આત્માને સાજી, તંદુરસ્ત વિઝ્યુઅલાઇઝ કરું છું. શાંતિ.